هل 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 هل
માન મર્યાદા જેવું કઈ ભૂલી ગયો છો બધું મર્યાદા દીકરો થાય ઘડિયા ઘડિયા આમ નહીં હાય હાય ફરી બાજરો ને હાય ફરી પરજા મર્યાદાની વાત મે કે દેજો કાકા આમ નહીં હાય તો કેમ હારે મારે મારા મોટા ભાઈ ને વાત કરવી જો ઈ તને ઠપકો દેશે મને તારા આપાને આજે બોલાવો તમારા આપાને એટલે તું નથી બીતો એનાથી એમ નહીં આતે હાલ હમણાં બોલાવું હું લીમડે સડી જાય હાલતી બોલે જ આવે તે હું લીંબોળીઓ ખાઈ બેઠો બેઠો હાલ એ રત્નો બોલાવે આમ જે હો વિરામ એ દિનારે રાજમા ઘડની માટે બોલા કસી હાલા જાય છે
ولكنك تجد انك 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 تجد
આવું તો ભાઈ હું કામ પડી તાત્કાલિક એ ભાઈ કામ પડે તો તારો ભાઈ યાદ કરે એવું ન હોય એ વાત હશે પણ આમ તાત્કાલિક બોલાવીને પૂછું છું ભાઈ એ કામ એવું પડ્યું ગગલો બગડીને ધૂળ થયો કાઈ ચિંદુ કામ કરતો નથી ભાઈ મારો ગગલો તમારો ગગલો ક્યાં છે ગગલો અહીંયા ક્યાં આવી ગયો જો આ ગગલો મરી ગયા મારા આપા આવ્યા વરસાદી દેહ એવું લાગે ઠાકર બાપા નામ લઈને જાવ જે થવાનું હોય થાય લાકડી હાથમાં છે મા દીકરા બેને વાહા ભાંગી દે આજ પૂરે પૂરો મને ખબર છે રોટે બે જણા બાતા થાય અને દસ મારી માથે ઉતાર છે કાયમ બાજે બાપ નામ કાયમ આમ જો રહોડ અમાર છૂટા હાંસીને ખા થાય ઈટી જાય તો મારું માદાત કાઢે છટકે જાય તો મારા આપા કાઢે અહીંયા લાયા એ પંચાર દેવા ઘરની સરકાર કોઈ કે છે કકલો કઈ કામ ન કરતો સિંધુ કરતા હશે દીકરો મારી વાણી જેવી છે મારી વાણી તમને કડવી લાગે હવે અને હવે હું તો આખો કરવો લાગુ મા દીકરા બેય ને એ મને દવા લાવી જો માને લેતો લેજે આવશે તો પછી એ ખાઈ જલસા કરવાની ભફીંડા જેવા કાશ્મીર જેવું ડાસુ કરતો દે ભાઈ ભાઈ કરતો તારી માની જમતે કે તને તારી માનો વા આવી જશે માવડિયા અમે જો ઉમર મા દીકરા ને બાપ નામ સબકે લોહી ને સડવા દેતા અને બે ભાઈ જો હતા તર પાડા જેવો છે જો એ સીતા ને સીતા બાપ ને મીના નો ફરક આવે સીતા મરી જાય પછી પાળે અને સીતા મને મર માને મોટી રાખે મુજ ખાલી પાવડે લેવા જાય તો કાલ ગીતા માસી બાપ ના મારા ઘેર બેહવા આવ્યા હું મારું કાળું મોઢું લઈને ઓટડીએ બેઠો ઈ બેન કઈ ખબર નહીં મારી મમ્મી કે અરે બેન ગીતા મારા બાપાએ ગઢડા ડોકી હીરો બાંધી દીધો ઈ કે બેન હું ઘરમાં પૂછો ગીતી મારા નાગલો ઉડી ગયા તા હવે નાગલા તારી માના નહીં નાગલા મારા આગળ ઉડી ગયા સાહેબ અલે યા ઈ કે બેન પાંચે કાઢે મારું મન જાણે કે પણ ઈ કે બગડી ગઈ છે આવી આય તારે હું વાંધો છે કુંડિયા નો ઉભો છો કુવા પાસે
અને આડા વૈજાન ધ્યાન રાખજો કેમ ત્યાં બાજુ બાજુ બે કવા છે કાકા બે ફરેલા છે તે હું છે તમને ડરતા ન જાવ તો બડબડિયા બોલી જાય અરે મારા બડબડિયા બોલી જાય ને તો તારી માનસ સુપલો ખંડિત થઈ જાય એ તો કાયમ હવરમાં સૂરજ નારાયણ ડૂળશે ત્યારે પાણી રેડે ને એમ કે સમજી જાવ ને તમે બધા એ સૂરજ નારાયણ મારો વેરાયણ હરવાળો લાવીએ એમ હરવાળો નહીં આવવાનો બેટા હા હું કવિ કહી દેજો મારા આપણે હા કહી દે સાહેબ કહી દે બેટા સાંભળજો હા કે ગાવલડી સારવા નહીં જવકા કા મોરા ગાવલડી સારવા નહીં જવરે એટલે હવે કાકા હું રિહાણો જ્યાં સુધી મારા ઓના આણા તેડવા નહીં જાઉં ત્યાં સુધી હું વાડીએ નહીં જાઉં ગાયું સરાવવા નહીં જાઉં ને તમને બે ભાઈ ને બટકું ધરાય ધાન ખાવા નહીં દઉં હજડો હજડ કે કામ નહીં કર હા કહી દે હાલ તારા આપવાને કહી દઉં ભાઈ બોલ ભાઈ બોલ હું છું એ તારા છોકરાએ હટ લીધી ભાઈ એની વળે ઈ કે મારી વહુના આણા તેડી આવો તો હું કામ કરે અને તો કામ કરવા દઈશ બાકી ધરાઈને ધાન ખાવા નહીં દઉં એવું કીધું એવું કીધું ગગલાએ તારા ગગાએ હે ગગલા વહુના દીકરા જો મને ભૂંડો લગાડ્યો કે વહુના દીકરા કાકા હું વહુનો દીકરો છું એ મારા આપા કેવું કહે કે વહુ ના દીકરા એ આયાલ નાનાજી લગન કીધું ને આવું કે વહુ ના દીકરા હું વહુ નો દીકરો છું ભાઈ હવે બોલાઈ ગયો અહીંયા હલ્લી હું આપા તારે ખંડા નાણે તેડવા જવા પડશે હા તો જ કામ કરે હા નકને કામ કરે હાલે કામ કર કરજા તારી માન કેજો લાપસી નાંદર મૂકે અને એવી લાપસી બનાવે એવી લાપસી બનાવે ફૂક મારે કે ઉડી જવી જોઈએ ફૂક મારે કે ઉડી જવી જોઈએ ભેગી કરવા આવશો એટલે તમે બધે અરે એવી નહીં એ હારી પણ ઘી નાખીને કેજે બનાવે હું તો ફૂક મારે કે ઉડી જાય ઈ કાકા કે દી ભેગી કર લેવી લાપસી કે દી ખાવી હે પથારી કરવા ખબર પડી જાય ફૂ કઈ એ આવું છે હા જજો મારી ડોળ લાગડે ભૂલાઈ જાત આપા હું કેરો છે લેવા જેઠો સમેટીએ તો તો દીકરો ડાયો કે ભાઈ હું ડાયો કહું છું આ ખાલી કેમ ડોળ લઈ લેવો નો આપો કા ઉપર માં બધે નામ કાટ ને કે હું વાત કરશો આ તમારું કાકાનું હા તારું નામ મારું મે લખવાને પાંચ છ ખવા દીધા રાખ્યું વાહ તારી માનું માર માનું પહેલે લીટીમ છે આપણે બધે વાહે છે એવું છે એ કગલા દાદાનું બાપ નામ પડખે ગયા હોય પૂછો ઓકે દાદાની દાદા ને બિચારા હસોડે હસોડા ઉપાડી લીધા બીમાર પીડ્યા થઈ હા તો હું જાઉં આમ જો સીધો કરી જઈએ તારી માને કહીએ પાકલ પપૈયા જો મોટો હલકો રાખે ઓ તમે આના દેડવા અને હોગડો સડાઈ નો બેહે તાર બાપ નો હુકમ સજા કહી દે માવતર છે એક જમ છે બાપ નો આના દેડે ને એટલી વાર છે નોખો થઈ જાવ છે 3000 ભાડું લેતા હોય તો 3500 દેવું છે પણ આંથી હાવ કંટાળી ગયો છું એ કોઈ ધણો નહીં કરે મારા દીકરા બેય નો ને તમે આના દેડવા જાહો ને તમે પાસપોર્ટ ની વિયા દેવી તમારું કોઈ નક્કી નહીં તમે પરબે વઈ જાવ કાલ બાપુ પાસે થાતો જાવ બાલકૃષ્ણ રામ મંડળ આવ્યું છે એક સેવાની જરૂરી નહીં
જૂનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો ગીર સમડિયા ગામ ગંગડી આશ્રમ પરબની સિયા રામદેવ મંદિર ગંગડી આશ્રમ ની અંદર માં અમર ગૌશાળા હાલે છે ત્રસ્તી પાદ્રસ ગાયુ હસે વિશ્વી અને જે ગાંડા લોકો હોય એની સંસ્થા ને ચાલુ કરેલી છે 18 મહિના થયા સંસ્થા ચાલુ કરી આજે 110 ગાંડા ને હસે વિશ્વી બબલા આજે એની માટે આ મંડળ મિશ્વી પરબનો સાધુ સૌ છતાં જ ભગવાન લુગડા ઉતારી તમારે હમ નાસુ સુ કલાવલા કલુ સૌ બાપ ઈશ્વર ને સાવે એમ નાસુ સૌ તમારા ગામમાં પેલા વેલા સેવાની જોડણી આવાસી માનતા બધી કરવા માટે તો અહીંથી ભાડાની બુક ચાલુ થઈ છે એમાં કોઈ 500 1100 2100 જેવી પરમાત્મા તમને શક્તિ આપી હોય સંપત્તિ આપી હોય એવું યોગદાન દેજો કેમ કે આમાં જે કાંઈ તમે યોગદાન દેહો એ ગાંડા લોકો માટે બધા સરપીઓ આજે એની માટે અમે રમી છીએ તો આમાં ફૂલની તો ફૂલની પાકડી દેવા વિનંતી અરે વિરા હા ભાઈ ગગલા નું નાના તમે આવી છે એ જવું ભાઈ અરે વિરા પણ વાત એવી છે શું ભાઈ કે નગર માં આરસ પરસ વાત તો આલે છે એ કેવી ભાઈ અરે ભાઈ કે પોકળંગ ના રાજા અજમલ પેટ ના વાંજે છે શું વાત કરો ભાઈ અરે વિરા એમ ના સુગલ નઈ અને આપણા ગગલા નું નાના તમે આવી તો કદા આપણો ગગલો પણ વાંજ્યો રે એ માટે આપણે રાજના માર્ગ ના આવને તો ભાઈ આલા માં કેલવી હાલો ભાઈ અને કદા બી ને હામા મળે હા તો લુડી બોલે હા ઉપર છે અને કદા બી ભાળી જાય અને કઈ પૂછે તો હા સુની બોલ ખોટું બોલ છે એ ખોટું બોલું ભાઈ અને કાઈ ગણ મું બોલે છે કેમ ભાઈ લે અરે મારો વાહો કામ ન કરતો હવે ભાઈ એવું છે હા કાઈ વાંધો નહીં તે હાલો ભાઈ હા હે સુકન્યા લેવા સુકન્યા લેવા યાર મારી ભાઈ આણલા દેડવા તારે અરે રબારી ભાઈઓ આજ બધો માલ તમારી સાથે હોવા છતાં આ જૂઠું શા માટે બોલો છો અરે વ્યાર જગ મહારાજન પૂછતાવો કે સાસુ ને સત્ય કેવાથી રિશ્તો નિશળ ગયા અરે મહારાજ આજ રબારી પાસે આજ બધી ચીજ વસ્તુ હોવા છતાં આજ જૂઠું બોલે છે અને કહે છે કે જો સત્ય કહેશું આપણા મહારાજ ને દુઃખ તો નહીં લાગે ને અરે વીરા પ્રધાન જઈને રાયકા ભાઈઓ ને કહો આજ જો કદાચ સત્ય બોલશો તો આજ મારા રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ એવા કાળિયા ઠાકરના સુગંધ દઈ આજ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે જય જય મહારાજ હરે રબારી ભાઈઓ જો આજ તમે સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે જો તમે જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સુગંધ છે અરે વિરા હા ભાઈ આ તો ઠાકર ના હમ દીધા એ ઠાકર ના હમ ખવાય ને ભાઈ કેમ કે ઠાકર તો પ્રાણ જીવન પ્યારો છે એ આપણો ઈષ્ટ દેવ કહેવાય ભાઈ હા વિરા અમે ભલે જ વાળું છું હા ભાઈ અને આપણે બે ભેગા વાત કરી છે બધાય કે લગન ની તમામ પરજા વાત કરી છે હા મહારાજ જી કોઈ વાત બગાડતું નથી આજે આપણે હામાં મળ્યા પ્રશ્ન પૂછો આજે જવાબ દેવો આપણે ભલે છે બરોબર સમજો ઇનામ દે તે ભલે બબે ફાટા ના ખાઈ લે હું હાલ કહી દે અરે મહારાજ નાના મોટે મોટી વાત થઈ જાય સોરો હમજી ક્ષમા કરજો રાજન સોરો હમજી ક્ષમા કરજો નહીં રાયકા ભાઈઓ આજે રહીએ તો આજ મારા દીકરા સમાન કહેવાય વીરા હા મહારાજા અને આજ જો કદાચ દીકરો બાપને બે શબ્દ કહે ને રાયકા ભાઈઓ તો એનું જૂઠું ન લાગે
માટે જે વાત હોય તે સત્ય જણાવો હે મહારાજ આ વાત કદા મારી જીભ નથી ઉપડતી રાજન પ્રસદા તમે પ્રશ્ન પૂછો છે કે જવાબ દેવો પડશે હે મહારાજ આ વાત અમે બે ભાઈ નથી કરતા નગરની તમામ પ્રજા વાત કરે છે પણ તમારી સાથે કોઈ વાત પકડતું નથી હે મહારાજ આ વાતને સાંભળવા માટે હૈયા પર પથ્થર રાખીને વાતને સાંભળજો હે મહારાજ આપ તો પાપી બેટે ભાંજ્યા છો તમારા શુકન લઈ અમારા ગગલા હોના આના તેવા આવી તો કદાચ અમારો ગગલો પણ ભાંજ્યો રે હે માટે અમે બે ભાઈ અવળપણું પાછા રાજન અવળપણું પાછા નહીં રાઈકા ભાઈઓ આજે કોણ કહે છે ભોકરણગઢનો રાજા અજવન આજે પાપી પેટે વાંધ્યો છે આ મહારાજના ઘરમાં વાતો આલે છે માટે આજે હું કહું ને તમે સાંભળો કહો મહારાજા કહો એ વીરા રાજન રે કહો ને રબારી સાંભળો સુકન્યા લેવા સુકન્યા લેવા મારી ભાઈ